नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय हिंदी विषयांक बुद्धिमानी कोवा कि जे आपणे पहला चेप्टरनी अंदर ત્રીજી વાર્તા આપણે આવે છે, તો એ ચિત્રપાઠ જેવી વાર્તા છે. તો પહેલાં આપણે એમના ચિત્રો વિશે જોઈશું અને ત્યાર પછી એ વાર્તાનો અભ્યાસ કરીશું. કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાર્તાનું નામ છે એ બુદ્ધિમાની કૌવા, એટલે કૌવા એટલે બુદ્ધિશાળી કાગડો. હવે આપણને કાગડાનું નામ આવ્યું તો એના ઉપરથી આપણને કદાચ એવો અંદાજ તો મળે કે અહીં વાર્તામાં આપણને કંઈક કાગડાની વાત કરી હશે, અને કાગડાને બુદ્ધિમાની કઈ રીતે કીધું એ આપણે વાર્તા દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી અનેક વાર્તાઓ છે કે જે મોટાભાગે પંચતંત્ર કે હિતોપદેશ જેવા અનેક વાર્તાના પુસ્તકો છે કે જેમાંથી આપણને લેવામાં આવેલી હોય છે, અને આવી અનેક વાર્તાઓ પણ આપણે જાણીએ છીએ કે જે પંચતંત્ર કે હિતોપદેશમાંથી લીધેલી હોય છે. પણ આપણને એ ખબર હોતી નથી કે વાર્તા શેમાંથી લીધેલી હોય છે. તો આપણે સૌપ્રથમ ત્રણે ચિત્રો જોઈએ અને ત્યાર પછી એ ચિત્રોમાં શું દેખાય છે એનો અભ્યાસ કરીએ અને ત્યાર પછી વાર્તાની શરૂઆત કરીએ. તો જો અહીંયા આપણને આ પહેલું ચિત્ર બતાવેલું છે, ત્યાર પછી આપણે જોઈએ આપણું એ જ વાર્તાનું બીજું ચિત્ર. તો અહીં આપણને બતાવ્યું છે બીજું ચિત્ર, અને એ જ આધારે આપણે જોઈએ તો વાર્તાનું ત્રીજું ચિત્ર. તો આ ત્રણેય ચિત્રો જોયા પછી આપણે સૌપ્રથમ ચિત્રોમાં આપણને શું દેખાય છે એની ચર્ચા કરીએ. તો એક પહેલાં તો ચિત્રો કદાચ આપણી પાસે ચોપડી હોય તો સામે રાખશો તો આપણને વધારે અંદાજ મળશે. અહીં તો આપણને ચિત્રમાં વિડીયોમાં તો દેખાશે જ, છતાં પણ જોઈએ કે એક આ કાગડો છે કે જે એક ઝાડની ડાળી ઉપર બેઠો છે. અહીં એક પાણીનું કુંડું ભરેલું છે કે ગોરા જેવું ભરેલું છે. અહીં આપણને કેટલાક પહાડો, ઘર આવી અનેક વસ્તુઓ ચિત્રમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે આપણું બીજું ચિત્ર જોઈએ કે જે આપણને શું દર્શાવે છે. તો બીજા ચિત્રમાં જે કાગડો છે એ ડાળ ઉપર બેઠો હતો એની બદલે ક્યાં આવીને બેસી ગયો છે, એ જે પાણીનું માટલા જેવું કુંડું ભરેલું છે, પાણીનું માટલું ભરેલું છે, એ માટલા ઉપર આવીને બેસી ગયો છે. હવે જોતા એવું લાગે છે કે કદાચ એ કાગડાને તરસ લાગી હશે. હવે એ કાગડાના મોઢામાં પણ આપણને કંઈક દેખાય છે જે પથ્થર છે, કે નાના નાના જો અહીં બાજુમાં પથ્થરો પડેલા દેખાય છે એવા પથ્થરો છે. ત્યાર પછી અહીં પથ્થરો છે, અહીં કોઈનું ઘર હોય એવું દેખાય છે, અને કાગડો છે એ પેલા ગોરા ઉપર માટલા ઉપર બેઠો છે. અને ત્યાર પછી આપણે આપણું ત્રીજું ચિત્ર જોઈએ તો આપણે એ કાગડો છે એ ત્યાંથી ફરી પાછો ઉડીને ક્યાંક જતો હોય એવું આપણને દેખાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણેય ચિત્રો જોઈએ. તો હવે સૌ પ્રથમ ત્રણેય ચિત્રો જોયા પછી આપણે એ વાર્તા કઈ રીતના છે એ વાર્તા પહેલાં આપણે હિન્દીમાં જોઈએ અને ત્યાર પછી એ વાર્તાનો આપણે ગુજરાતીમાં પણ અભ્યાસ કરીશું. આપણે હિન્દીમાં વાર્તાની શરૂઆત કરીએ કે એક કૌવા થા, એક બાર ઉસે ખૂબ પ્યાસ લગી, ઉસને ઇધર ઉધર પાણી કી તલાશ કી, પર ઉસે પાણી મિલા નહીં. આખિર ઉડતે ઉડતે વહ એક ઝૂંપડી કે પાસ આ બેઠા, કે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ ઝૂંપડાઓ મકાન બંધે એની પાસે આવી અને ઝાડ ઉપર બેઠો છે. ઉસને દેખા કે પાસ એક પાણી કા ભરા ઘડા હે, કે એમને તરસ લાગી છે એટલે એમને એ ઘડો જોયો. તો ઘડે મેં પાણી બહુત નીચે થા, કે ઓ કૌવે કી ચોંચ ઉસ પાણી તક પહોંચ સકતી નહીં થી. તબ ઉસ કૌવે ને એક ઉપાય સોચા, ઉસને દેખા કે જો પાણી કા ઘડા હૈ ઉસકે પાસ કઈ સારે
कंकड़ जो हमें दूसरे चित्र में दिखाई दे रहे हैं कि उसके पास कई सारे कंकड़ पड़े हुए हैं। उसने ऐसा सोचा कि क्यों ना ये छोटे छोटे कंकड़ है उसे चोंच में पकड़कर उस घड़े के अंदर डालूं कि जिससे वो छोटे छोटे कंकड़ है वो घड़े के अंदर जाने की वजह से वो घड़े का पानी ऊपर आ जाएगा तो उसे वो हमें चित्र में जो दिखाई दे रहा है उसी तरह कौवे ने वो छोटे छोटे कंकड़ है वो अपनी चोंच से उठाकर उस घड़े में डालने लगा। तो थोड़ी देर उस कंकड़ डालने के बाद वो घड़े का पानी ऊपर आ गया और कौवे ने वो पानी पीकर अपनी प्यास बुझाई। तो जब तीसरे चित्र में देख सकते हैं कि कौवे ने वो घड़े में से ये जो घड़ा दिखाई दे रहा है उस घड़े में से कंकड़ डालकर पानी ऊपर आया, बाद में उस पानी पीकर अपनी प्यास बुझाकर कौवा फिर वहाँ से उड़ गया, जो उड़ता हुआ कौवा हमें दिखाई दे रहा है। तो विद्यार्थी मित्रों, तमे आ हिंदी में वार्ता सांभळी, तो आज वार्ता फरी पाछी आपणे गुजराती में पण सांभळीए। गुजराती में वार्ता पण आपणे चित्रना आधारे ज करीशुं, ने जो विद्यार्थी मित्रों आपने अनुकूल आवे तो वार्ता साथे साथे हूँ जेम बोलतो जाऊँ छूं એમ તમે વાર્તા ક્યાંક લખીએ પણ જોજો, જેથી ફરી હોમવર્ક કરવામાં આપણને મુશ્કેલી આવે નહીં। તો જોઈએ કે એક કાગડો છે, તે કાગડાને એકવાર ખૂબ જ તરસ લાગી હતી અને એ તરસ લાગી એટલે પાણી ગોતવા માટે આમ તેમ ભટકતો હતો, પણ ક્યાંય પણ એમને પાણી મળ્યું નહીં। છેવટે એ ઉડતો એક ઝૂંપડી પાસે આવીને એ ઝાડ ઉપર બેસે છે। હવે જ્યાં તે ઝાડ ઉપર બેસે છે ત્યારે તેમને ત્યાં એક માટીનો પાણીનો ભરેલો ઘડો દેખાય છે, પરંતુ એ જ્યારે પાણીનો ઘડો ભરેલો જોવે છે તો અને પાણી પીવા માટે જાય છે તો એ ઘડામાં એની ચાંચ છે એ જે ઘડો ખૂબ જ પાણી છે ઘડામાં ખૂબ જ ઓછું છે એટલે એની ચાંચ છે એ પાણી સુધી પહોંચી શકતી નથી। તો એ પાણી તરસ લાગી છે, પાણી સામે દેખાય છે, તો હવે પાણી તો પીવું છે। તો એ કાગડાએ કંઈક ઉપાય વિચાર્યો અને એ ઉપાય શું કર્યો તો કે એમને જોયું કે ઘડાની આજુબાજુમાં કેટલાક નાના નાના પથ્થરો છે। હવે એ નાના નાના પથ્થરોને પોતાની ચાંચ વડે ઉપાડીને તે ઘડાની અંદર કે જે ઘડામાં પાણી ભરેલું છે એ ઘડાની અંદર તે પોતે એ નાના નાના કંકણો છે તે નાના નાના પથ્થરો છે એ એક એક કરીને નાખવામાં આવે તો જેથી કરી આ ઘડાનું પાણી છે એ ઉપર આવે અને પાણી મળી રહે, એવો એને ઉપાય વિચાર્યો। તો તેમણે સૌપ્રથમ તો આ નાના નાના કંકણો જે દેખાય છે એ નાના નાના કંકણો એમણે ઉપાડ્યા પોતાની ચાંચની મદદથી અને એક એક કરી અને એ ઘડાની અંદર નાખવા લાગ્યો। થોડી વાર એ નાના નાના બધા કંકણોને એ ઘડાની અંદર જેવા નાખ્યા તેવામાં એ ઘડાનું પાણી છે એ ઉપર આવવા લાગ્યું। હવે ઘડાનું પાણી એ ઉપર આવ્યું એટલે એ કાગડાએ એ પાણી પીને અને પોતાની તરસ છે એ છીપાવે છે। હવે ઘડામાં પથ્થરો નાખવાથી પાણી ઉપર આવ્યું અને પોતાની તરસ છીપાઈ ગઈ, આમ તરસ છીપાઈ ગયા પછી
કે પાણી પીવાથી તરસ બુજાઈ ગઈ, છીપાઈ ગઈ અને પાણી પી લીધું. પછી એ કાગડો ફરી પાછો તરસ છીપાઈ ગઈ એટલે ફરી પાછો ત્યાંથી એ ઉડી અને કોઈ બીજા સ્થળે છે એ જતો રહે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, એક પક્ષી હોવા છતાં, કાગડો એક પક્ષી હોવા છતાં એમણે પોતાની બુદ્ધિ ચતુરાઈથી પોતાને જે મુશ્કેલી પડી કે જે પાણી પીવું, પણ ઘડામાં પાણી તો છે પણ ખૂબ જ નીચે છે, તો કઈ એવી કઈ પ્રક્રિયા કરું, એવી કઈ યુક્તિ કરું, ઉપાય કરું કે જેથી મને પાણી મળી રહે. તો એક જો કાગડાએ પોતાની જે વિચારશક્તિથી કે પોતાની યુક્તિથી ઉપાયથી જે માટલામાં પાણા નાખી નાખી અને પાણી ઉપર લાવી અને પી લીધું, જો એક પક્ષી છે એ પોતાની મુશ્કેલીને જે વિચારી પોતાની તર્કશક્તિથી વિચારીને જો પોતે દૂર કરી શકતું હોય તો આપણે તો એક પક્ષી કરતા, એટલે વાર્તાનું નામ આપણને આપ્યું શું, બુદ્ધિમાની કૌવા કે બુદ્ધિશાળી કાગડો. તો વિદ્યાર્થી મિત્ર, જો એક પક્ષી છે એ પોતાની મુશ્કેલીનો ઉપાય શોધી શકતું હોય તો આપણે તો એક પક્ષી કરતાં પણ વધારે બુદ્ધિશાળી છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેય પણ આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો જરા પણ ગભરાયા વગર આપણે એ આપણી બુદ્ધિશક્તિથી વિચારી અને એ મુશ્કેલી કે એ સંકટ એ દુઃખનો સામનો કઈ રીતના કરવો એનો આપણે ઉપાય વિચારવો જોઈએ. જેમ કાગડાએ એનો ઉપાય વિચાર્યો તો એમને રસ્તો મળી ગયો. એ માણસ તરીકે આપણે પણ કે આપણને જે કંઈ મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ વિશે જો આપણે વિચારીએ તો ગમે તેવી મુશ્કેલી હોય, ગમે તેવું દુઃખ હોય એ પણ દૂર થઈ જાય. તો આમ કાગડા ઉપરથી આપણે ક્યારેય મુશ્કેલીઓથી ડરવું જોઈએ નહીં અને મુશ્કેલીનો સામનો કરી એનો ઉપાય વિચારી અને આપણે એ મુશ્કેલીને દૂર કરવી જોઈએ અને આપણે આપણા જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ, એવો કંઈક બોધ આપણને આ ત્રણ ચિત્ર પર અને કાગડાની વાર્તા ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. તો આ જ વાર્તા ઉપરથી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હોમવર્ક જોઈએ. હોમવર્ક કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ કે નીચે લખેલા પ્રશ્નોના જવાબ લખો કે જે આપણે વાર્તા સમજી છે એ વાર્તાના આધારે અહીં આપણને પાંચ પ્રશ્નો આપેલા છે. તો જોઈએ પાંચે પાંચ પ્રશ્નો આપણને શું કહેવા માગે છે. કે પહેલો પ્રશ્ન છે, કોઈએને પાણી કી તલાશ ક્યો કી, કે કાગડાએ પાણીની તલાશ શા માટે કરી હતી એ કહેવાનું છે. બીજું, ઘડે મેં કંકડ ડાલને સે ક્યા હુઆ, કે પેલા ઘડો હતો જે માટીનો એ ઘડામાં પથ્થરો નાખવાથી શું થયું હતું એ કહેવાનું છે. પછી ત્રીજો પ્રશ્ન છે, કોઈએને ઝોપડી કે પાસ ક્યાં દેખાય, જે કવો કાગડો છે એ કાગડો ઉઠતો ઉઠતો એક ઝોપડી પાસે બેઠો હતો અને એ ઝૂંપડી પાસે એમણે શું જોયું એ આપણે કહેવાનું છે. પછી ચોથું, કૌવા કેસા હતા, કાગડો કેવો હતો, જે આપણે ખૂબ જ વાર્તાના આધારે મહત્ત્વનો આપણો મુદ્દો છે કે જે આપણે મહત્ત્વની વાત જે સમજવા જેવી હતી એ અહીં આપણે એનો જવાબ તરીકે આપણે લખીશું કે કાગડો કેવો હતો. ત્યાર પછી કે પાંચમું, કોઈએને ઘડે કે પાસ ક્યાં દેખા, અને કાગડાએ એ ઘડા પાસે શું જોયું એ અહીં આપણે કહેવાનું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ વાર્તાના આધારે સારા અક્ષરે આપણે હોમવર્ક લખીશું. તો આમ અહીં આપણી વાર્તા પણ પૂર્ણ થાય છે અને હોમવર્ક પણ પૂર્ણ થાય છે.